જે સરકાર દ્વારા અમરેલી જિલ્લાને મેડિકલ કોલેજ આપવામાં આવી છે, આ મેડિકલ કોલેજ એક એનજીઓ સંસ્થાને આપવામાં આવેલી છે. આ એક એવું ટ્રસ્ટ છે કે જેના મોટા ભાગના માલિકો એક જ કુટુંબના છે, ત્યારે તેની સામે હવે ધીમે ધીમે કરતા સિવિલ હોસ્પિટલ પણ તેને કબજે કરવાના હેતુ સાથે 1 રૂપિયાના ટોકન ભાડે આપવામાં આવી છે તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમરેલીના એક્ટિવિસ્ટ નથાલાલ સુખડિયા દ્વારા તે આંદોલનનો પ્રારંભ કરવામાં આવેલો છે. તેમણે આ તકે નાના બસ સ્ટેન્ડ ચોક ખાતે આંદોલનનો પ્રારંભ કરાવેલો હતો. અમરેલીમાં સિવિલ હોસ્પિટલ એક ખાનગી સંસ્થાને સોંપી દેતા અમરેલીના આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ આજથી સિવિલ હોસ્પિટલ બચાવો આંદોલનની શરૂઆત રાજકમલ ચોકથી કરી દીધેલી છે. આજ નાથાલાલ સુખડિયાએ અગાઉ પણ આરટીઆઈથી પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી સામે લડત આપેલી હતી. બાદમાં 2014માં કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરની સામે આંદોલન કરી રાજકીય નેતાઓને પછડાટ આપી ચૂકેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ગરીબ તેમજ જરૂરી લોકોને લાભ લે છે, પરંતુ આવનારા સમયમાં આ હોસ્પિટલ એક ખાનગી સંસ્થાને સોંપી દેતા ગરીબ લોકોનું શું થશે, તેમજ હાલમાં જે હોસ્પિટલમાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેનું શું, રાજ્ય સરકાર દ્વારા પીપીપીના ધોરણે જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકો સરકાર દ્વારા અપાતી મફતની સુવિધા લઈ શકતી હોય ત્યારે 65 વીઘા ગાયકવાડી જમીન સરકાર 150 કરોડની જમીન ખાનગી સંસ્થાને 1 રૂપિયા ભાડાએ પેટે આપી રહી છે, જેનો ઠરાવ પણ રાજ્ય સરકારે કરતા આજથી અમરેલીમાં સિવિલ હોસ્પિટલ બચાવ આંદોલનનો પ્રારંભ થયેલો છે. હોસ્પિટલનું રાજ્ય સરકાર દ્વારા પીપીપીના ધોરણે જે ખાનગીકરણ કરવા જઈ રહી છે ત્યારે આવડા મોટા જિલ્લાની અંદર માત્ર 200 બેડની જો હોસ્પિટલ હોય સરકારની કે મફત સુવિધા લોકો લઈ શકે, ગરીબ માણસો ઉપયોગમાં લઈ શકે, તે જગ્યા 65 વીઘા ગાયકવાડી એટલે કે 97 વીઘા જેટલા જમીનની અંદર આ પથરાયેલી છે બાંધકામ. એમાં 15 એકરની અંદર આનું પાક્કું બાંધકામ છે સિવિલને લગતું. અને અત્યારે આ ભાવ ગણો તો 150 કરોડની આ મિલકત સરકાર 1 રૂપિયા ભાડા પટે ખાનગી ટ્રસ્ટને આપી રહી છે, ત્યારે અમને આ ટ્રસ્ટ ઉપર એક ટ્રસ્ટ અમને પણ નથી કે અમરેલીની જનતાને કાયમ આ સુવિધા મફત આપશે. પણ ખાનગીકરણના નામે મેડિકલ કોલેજના નામે એક જ પરિવારના ટ્રસ્ટને આવડી મોટી સરકાર જમીન આપતી હોય ત્યારે પ્રજાને વિશ્વાસમાં લીધા વગર આ લેવાયેલો નિર્ણય પરત ખેંચશે, અન્યથા અમારું આંદોલન ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં પ્રજાના અવાજને પહોંચાડવા માટે, પ્રજાના અવાજને વાચા આપવા માટે અમે લડતને નામદાર હાઈકોર્ટ સુધી લઈ જવાની તૈયારી છે અમારી. શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાને મેડિકલ આરોગ્યના અનુભવ વિના સરકારે અમરેલીની જનતાને વિશ્વાસમાં લીધા વિના કરેલા સરકારના નિર્ણય સામે આંદોલનનો આરંભ કરવામાં આવેલો છે, ત્યારે આ સંસ્થા ઉપર અમરેલીના લોકોને વિશ્વાસ નથી કે આ સંસ્થા લોકોને મફત સુવિધા આપશે. ખાનગીકરણના નામે એક જ પરિવારને આ સરકાર હોસ્પિટલ સોંપે છે તે વ્યાજબી નથી. પ્રજાને વિશ્વાસમાં લીધા વગર સરકાર આ નિર્ણય પરત ખેંચે તેવી માંગણી કરવામાં આવેલી છે. આવનારા દિવસોમાં આ બાબતે વધુ ઉગ્ર આંદોલન સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાની આરટીઆઈ એક્ટિવિસ્ટે ધમકી આપેલી છે, ત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શોભનાબેન મહેતા જણાવે છે. સિવિલ હોસ્પિટલ અમરેલીને પીપીપી મોડલ અંતર્ગત મેડિકલ કોલેજ આપવામાં આવેલી છે, એની સાથે પીપીપી મોડલ અંતર્ગત ખાનગીકરણ થવાનું છે. સોંપાઈ ગયું શું થયું? એમઓયુ થઈ ગયા, ખાલી ઠરાવ થયા છે. એમઓયુ હજી બાકી છે. એમઓયુ આવ્યા પછી શું શરતો નક્કી થાય છે, કેટલા વર્ષ માટે નક્કી થાય છે, સ્ટાફનું શું કરવાનું છે એ ત્યાર પછી. પીપીપી મોડેલ અંતર્ગત મેડિકલ કોલેજ આપવામાં આવી છે અને પીપીપી મોડેલ બનાવી ખાનગીકરણ થવાનું છે. હજુ તો ખાલી ઠરાવ થયો છે, એમઓયુ થવાના બાકી છે. કેટલા વર્ષ માટે એમઓયુ થાય છે, કેવી શરતો રખાય છે, આ બધું નક્કી થયા પછી ખ્યાલ આવશે એમ હોસ્પિટલના સત્તાધીશો જણાવી રહ્યા છે. જ્યારે આજે અમરેલીના રાજકમલ ચોકમાં હોસ્પિટલ બચાવો આંદોલનની શરૂઆત થઈ ગયેલી છે ત્યારે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોમાં હોસ્પિટલનું ખાનગીકરણ થશે કે પછી અટકી જશે.